નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું આજના આ વિષયના અંદર આ ભયલું તમારા માટે થઈને પ્યોર એકદમ લીલી લીલી શાકભાજી લઈને આવે છે એટલે કે હવે શિયાળો આવી ચૂકેલો છે એટલે કે ડાયટ બળવાની સારું થઈ ચૂકેલી છે અને આવી કડકડતી ઠંડીના અંદર જો ડાયટ ઉડાડવી હોય અને શરીરને એકદમ સુધારવું હોય અને આકર્ષક બનાવવું હોય અને આખું વરિયું પર્સનાલિટી વાળું રાખવું હોય અને બોડી બિલ્ડર જેવું બનાવવું હોય અને તમારે કોઈ શારીરિક કસોટી પાસ કરવી હોય પોલીસની ભરતી પાસ કરવી હોય કોઈ આર્મીની ભરતી પાસ કરવી હોય કોઈ સરકારી નોકરી પાસ કરવી હોય અને શરીરના અંદર જૂનું લાવવો હોય અને તે શક્તિ લાવી હોય તો તમારા માટે થઈને આ જે હું લઈને આવ્યો છું આ શાકભાજી લીલી એ ખાવાથી તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે તમને તો મારું એવું લાગ્યું છે કે પહેલું તો મજા જલસ્વાસ જેવું છે કે શાકભાજી ઘેર ખાવા લાવવાની અને વિડીયો બનાવવાનો મારે તો જલસાદ છે એટલું યાદ રાખજો અને કારણ કે તમે બહુ કિસ્મતવાળા શકો કારણ કે ગુજરાતીના અંદર આવી લીલી શાકભાજીના ફાયદા વિશે જોડો છો કારણ કે અત્યારે ઘણી બધી યુટ્યુબ ચેનલો છે બધા હિન્દીમાં વિડીયો બનાવતા હોય કારણ કે હવને કેવું છે કમાઈ જાવું છે એટલું યાદ રાખજો કેવું છે ખબર છે કે હાલ તો આપણી ગુજરાતની પબ્લિક જેવી છે આપણે હિન્દીમાં બનાવશો તો કે વિડીયા તો આખો ભારત દેશ જોઈશે અને ગુજરાતીમાં બનાવશો તો આપણું ગુજરાત જોશે પણ મારે તો કેવું છે આપણા ગુજરાતના લોકો જોઈએ તો ઘણું છે એટલું યાદ રાખજો મને ઘણા લોકો એમ કહેતા કે હિન્દી વિડીયા બનાવ પણ મને હિન્દી બોલતા આવડે પણ હું એટલું આપણે એ બધું એવું નહીં કરો આપણે જે ગુજરાતની જે પબ્લિક જોવાની મજા કરે ને એન્જોય કરીએ આપણું મહત્વનું છે મિત્રો તમારા સાથે પહેલાં એક વાત કરી લઉં સાથીઓ એક ગરીબ ગમના દેશી સોરાને તમે એક લાઇક કરી લેજો એટલું યાદ રાખજો કારણ કે એક લાઇક તો બને સાથીઓ જો તમે મને ઈશ્ક અને મોહબ્બત કરતા હોય નીલું ઈલું કરતા હોય અને આ ગરીબ સોરાને તમે યાદ કરતા હોય અને એના વિડીયો જો તમને જોવા ગમતા હોય તો એક લાઈક જરૂર કરો કારણ કે એક લાઇક તો બને એક લાઈક પહેલાં કરી લો એટલું યાદ મિત્રો તમે મારા વિડીયોમાં જોઈ શકો છો આ લીલી લીલી શાકભાજી એનું નામ છે મેથી એટલું યાદ રાખજો અને પુળી કહેવામાં આવે અને આ પુળીના છે જેટલા ખબર વીસ રૂપિયા લે વીસ વીસ દુશ ચાલીસ સાહીઠ રૂપિયા લીધા છે કારણ કે અમારા બાજુ ઉત્તર ગુજરાતમાં વરસાદ બહુ પડ્યો છે ને વરસાદે કાળો કેર વર્તા એના કારણે અમારા લીલી જે શાકભાજી હોય એના ભાવ વધી જાય છે એટલે કે આસમાને જતા એટલે કે આ મેથી જઈ શકો છો મેથી કરી નાખો છે કેળોનું બંધન એટલું યાદ રાખજો અને લીલી મેથીનું શાક બનાવીને ખો ને તો હો 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 તમારા શરીરના અંદર ચાર ચાંદ લાજી જાય એટલું યાદ રાખજો અને ઓના અંદર કેલરી ઓછું હોય છે અને આ શું કરે છે ખબર છે વજનને ઉતારે છે અને પેટની ચરબીને પણ કારણે કારણ કે ફાઇબર વધારે હોય છે એટલે અને ફાઇબર શું કરે છે આપણા પાચન અંદર મજબૂત કરીએ અને જે ખરાબ વસ્તુ હોય ને એના બહાર કાઢે છે એટલે કહેવાનું જે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલનું પ્રમાણ વધી ગયેલું હોય વધી ગયેલું એ ખરાબ કોલેસ્ટ્રોલને નહીં છે અને શુદ્ધ કોલેસ્ટ્રોલને બનાવશે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ એમ છે કે આ મેથી છે ગુણોનો ભંડારવાળી છે તમને જો મેથી શાક ભાવતું હોય તો મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે મેથીની શાકુનો ભાવન મજાઈ જાય પૂરું કુરું બનાવીને ગોટા બોટા બનાવો મજાઇ જાય ખાવાની ખાસ કરીને જો તમે નિયમિત આ લીલી શાકભાજીનું સેવન કરશો ને તો ડાયાબિટીસ પણ શું થઈ જશે એટલું યાદ રાખજો કારણ કે આ લીલી શાકભાજી છે ને એના અંદર અમુક એવા તત્વો હોય છે ને એ તત્વો છે ને શુગર લેવાના પ્રમાણને ઘટાડી છે ને ગ્લુકોઝ લેવાના પ્રમાણને ઘટાડી છે એટલું યાદ રાખજો એટલે કે ડાયાબિટીસ માટે થઈને મેથી સરબાણ છે એટલે એ પણ લીલી હો અને શિયાળાની અંદર લીલી મેથીનું શાક ખાવાથી ઘણા બધા ફાયદા કારણ કે લીલી શાકભાજી શિયાળાની અંદર ખાશો ને એટલું તમારા શરીર માટે સારું આખું વર તમારું શરીર નિરોગી રહેશે એ યાદ રાખજો અને હૃદય માટે બહુ સારી છે એટલું યાદ રાખજો આ મેથી એટલે કે આ લીલી મેથી છે ને હૃદય માટે ખૂબ સારી છે એટલું યાદ રાખજો અને બ્લડ પ્રેશરને ઓછું કરે છે એટલું યાદ રાખજો જે તમારું બ્લડ પ્રેશર વધી જતું હોય નેચરુ ના આવતું હોય ને એને નેચરલ આવશે એટલું હોય અને તમારા જો વાળ વાળ ખરતા હોય અને વાળ તમારા મજબૂત ના રહેતા હોય શિલ્કી ના રહેતા હોય તો એના માટે છે ને મેથી સેવન ગુણકારી છે એટલે મેથીનું નિયમિત સેવન કરવાથી સ્કિનના અંદર સુધારો થાય છે એટલું યાદ રાખજો મને લોકો તમારા શરીરના અંદર એટલું જેટલા પ્રકારના દુખાવો રહેતા હોય એ ટુ ઝેડ પકાના રહેતા હો આપણા બધા નોમ નહીં કહેવાય કારણ કે વધારે પડતો લોબો વિડીયો બની જાય એ ટુ જેડ પકાના દુખાવો રહેતા હોય તો મેથી મોટા છે મેથી છે કેળોનું બંધન કરી નાખા છે એટલું વાત રાખજો અને મેથી એક પ્રકારનો નશો છે જેમ દારૂ નશો છે જેમ પોટલી નશો છે બીડી નશો છે સિગરેટ નશો છે એનું આ મેથી નશો છે આટલું વાત રાખજો એટલે મેથીનું સેવન કરો તો અઠવાડિયાને બેથી તેણી વખત શાક બનાવવાનું શિયાળાની અંદર અને શિયાળો આખો ખાશે તો કોઈ વધો નહીં આવે એટલું વાત રાખજો આમ પણ બંધણ થઈ જા બંધણી થઈ જાવ હોય એટલું યાદ રાખજો અને મેથી છે ના ને મળત બનાવી નાખાશે એટલું યાદ રાખજો તમે પોલીસની આર્મી બારમી તૈયારી કરતા હોય ફાસ કરવું કરો ને તો શાકા જો પગો પગરના અંદર હાથના અંદર જૂનું આવશે એટલું યાદ રાખજો અને આમ ગમે તેમ તોડશો ખોડા ઘોડાક તોડશો તાકાત આવશે એટલું યાદ રાખજો ખોડા જેટલી એશ કરવા માટે મનોરંજન કરવા માટે તને રમણ ભમણ કરવા માટે બૂમ પડાવવા માટે તમારે મેથનું શાક ખાવું જરૂરી છે મિત્રો તમારા સાથે એક વાત કરવા માંગુ છું ઈશ્ક અને મહાબત પ્રેમ અને લીલુંલીથી વાત કરવા માંગુ છું એટલે કે તમારો પ્રેમી દિવાનો એટલે કે તમારો પ્રેમી સાથી તમારા સાથે એક વાત કરવા માંગે છે એટલે કે ભાઈબંધ તમારા સાથે એક વાત કરવા માગો પહેલી વાર તમે મારો આ વિડીયો જોઈ રહ્યા હોય તમે વાર મારી ચેનલની અંદર આવ્યા હોય અથવા મારા મૂઢોના સ્વરોથી એટલે કે મારા મૂઢોના ફૂલોથી તમારું સ્વાગત કરું છું જે લાલ કલરનું બટન છે જે સબસ્ક્રાઈબ કરેલું એને સબસ્ક્રાઈબ કરી લેજો બેલાયકન પર ક્લિક ક્લિક કરી લેજો લાઈક પણ કરી લેજો તમારી કોઈ હેલ્થની લગતી બીમારી હોય એને લગતો જો વિડીયો બનાવો તમને જરૂર કમેન્ટ ના દર કહેજો એને લગતો જરૂર વિડીયો બનાવો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્લ તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ઠોર બોલાવજો અને મોર બોલાવજો કારણ કે જાણકારી ખૂબ યોગ છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો આવજો બાય બાય બાયુ ટાટ વન ફોર થ્રી આઈ લવ યુ ટુ